ગોધરા પોલન બજાર ઉર્દુ કુમાર શાળામાં આજે વિદ્યાર્થીઓમાં લોકશાહીનું જ્ઞાન આવે અને લોકશાહીમાં ઇલેક્ટ્રોનિક મતદાન કેવી રીતે કરવામાં આવે છે તેવા ઉદ્દેશથી ક્લાસ મોનિટરનું વિદ્યાર્થીઓ પાસે મતદાન કરાવવામાં આવ્યું. ગોધરાના પોલન બજાર ઉર્દુ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આજે ઇલેક્ટ્રોનિક મતદાન કેવી રીતે કરવાનું અને ડેમો કરવામાં આવ્યો હતો. શાળાના વિદ્યાર્થીઓને લોકશાહીનું જ્ઞાન આપવામાં આવ્યું. વિદ્યાર્થીઓને મતદાન કેવી રીતે કરવામાં આવે છે તે માટે શાળામાં મોટી સ્ક્રીન LCD મૂકીને તેમાં EVM દ્વારા મતદાન કરીને ક્લાસ મોનિટરની ચૂંટણી યોજવામાં આવી. ક્લાસ મોનિટરની ચૂંટણીમાં 6 વિદ્યાર્થીઓ દ્વારા ઉમેદવારી કરાવીને વિદ્યાર્થીઓ પાસે મતદાન કરાવીને EVM મતદાનની જાગૃતિ લાવવામાં આવી. 29 જુલાઈ 2024 ના રોજ અત્રેની પોલન બજાર ઉર્દુ કુમાર શાળામાં ઇલેક્ટ્રોનિક માધ્યમથી ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓનું મતદાન રાખવામાં આવ્યું. આનો આશય એ હતો કે વિદ્યાર્થીઓમાં લોકશાહીના મૂલ્યોનું સિંચન થાય, ઇલેક્ટ્રોનિક મતદાન પદ્ધતિ શું છે તેનાથી તેઓ વાકેફ થાય, મતદાન અધિકાર છે એનાથી તેઓ વાકેફ થાય અને સાથે સાથે જ ધોરણ 6 થી 8 ના મોનિટર ચૂંટવા માટે આ મતદાન રાખવામાં આવ્યું. આ મતદાન નિમિત્તે અત્રેના અગ્રણી મૌલાના કાસિમ ખોડા સાહેબ, એવી જ રીતે બી ડિવિઝનના પોલીસ અધિકારીઓ પણ આવ્યા અને એમણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું. ઇદ્રીસભાઈ દરગાહી સાહેબ આવ્યા, મૌલાના હારૂન સિંધી સાહેબ આવ્યા અને તેમણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું. સાથે સાથે અનસ દાવલા સાહેબ પણ અત્રે ઉપસ્થિત થયા, હાજી ફારૂક કેસરી સાહેબ પણ અત્રે ઉપસ્થિત થયા અને તેમણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું. આ ચૂંટણીનો આશય એ છે કે વિદ્યાર્થીઓ લોકશાહી શું છે, લોકશાહીમાં અધિકાર શું છે, મતદાનની પ્રક્રિયા કઈ રીતે હોય છે એનાથી પ્રત્યક્ષ રીતે વાકેફ થાય. વિદ્યાર્થીઓમાં ખૂબ સારો ઉત્સાહ રહ્યો, સમાજના અગ્રણીઓનો ખૂબ સહકાર રહ્યો, તે બદલ તમામનો આભાર. ઇકબાલ બોકડા, આચાર્ય, પોલન બજાર, ઉર્દુ કુમાર શાળા. ફિરદોસ ટેસલી, S9 ન્યૂઝ, ગોધરા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.